આ સમયમાં કૌટિલ્યનું એક તેજસ્વી આચાર્ય તરીકે મોટું નામ હતું. એમનું મૂળ નામ વિષ્ણુગુપ્ત. પિતા ચણક મુનિના નામ પરથી એ ચાણક્ય નામે પણ ઓળખાતા. પાટલીપુત્રથી લગભગ 1200 માઇલ પર આવેલા તક્ષશિલાના એ વતની. રાજા આંભીનું પાટનગર વેપાર અને વિદ્યાનું મોટું ધામ હતું. દુનિયામાં આજ સુધી થઈ ગયેલી મહાન વિદ્યાપીઠોમાં તક્ષશિલા વિદ્યાપીઠની ગણના થતી હતી. એ જમાનાના વિદ્વાન પંડિતો એ વિદ્યાપીઠમાં અધ્યાપક પદે હતા અને હજારો વિદ્યાર્થી એમાં વિદ્યાભ્યાસ કરતા. એ સમયના અનેક દેશોમાંથી વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરવા આવતા. કૌટિલ્ય આ વિદ્યાપીઠના જ એક વિદ્યાર્થી હતા. નાનપણથી જ એની હોશિયારી જોતા ભલભલા પંડિતો અંજાઈ જતા. વાદ વિવાદમાં એની સામે કોઈ ટકી શકતું નહીં. ભવિષ્યમાં એ જરૂર મોટું નામ કાઢશે એવી એના ગુરુજનોને શ્રદ્ધા ભવિષ્યમાં ફળી. સમય જતાં કૌટિલ્ય તક્ષશિલાના આચાર્ય થયા. એના જેવી દક્ષતા અને સજ્જતા ધરાવતા બહુ ઓછા નામો ઇતિહાસના પાને નોંધાયેલા છે. કૌટિલ્યના સમયમાં ભારતમાં નાના નાના અસંખ્ય રાજ્યો હતા. એ બધા અંદરો અંદર ખૂબ લડતા ઝઘડતા. એ સ્થિતિ જો ચાલુ રહે તો ગમે તે પરદેશી ચડી આવી આ કુસંપનો લાભ ઉઠાવી દેશને ગુલામ બનાવી શકે એ વાત નાની ઉંમરથી કૌટિલ્યએ જોઈ હતી. આ જોખમ સામે લોકોને કેમ જગાડી શકાય એની એને મોટી ચિંતા હતી. એ બધા રાજ્યો એકબીજા સાથે હળીમળીને રહે તો એ સૌની ભેગી થયેલી તાકાતનો કોઈ પરદેશી સામનો કરી શકે નહીં. પણ એ બધા ભેગા કેમ થાય? કૌટિલ્યને એ માટે બહુ ઓછી આશા હતી. એથી એ બધા નાના રાજ્યો એને દેશની સ્વતંત્રતાને માટે જોખમરૂપ લાગતા. એને પરિણામે આખા દેશમાં જો એક જ બળવાન રાજ્ય હોય તો દેશને બધી રીતે લાભ છે એવું સ્વપ્ન તે સેવતા હતા. આ સ્થિતિમાંથી દેશને ઉગારી શકે એવી એક તાકાત તે મગધની હતી. મગધનું પાટનગર પાટલીપુત્ર તક્ષશિલાથી લગભગ 1200 માઇલ દૂર હતું. આમ છતાં કૌટિલ્યને એની શક્તિનો પૂરો ખ્યાલ હતો. એથી એ મગધની રાજધાની પાટલીપુત્રમાં આવ્યા. મગધના નંદ રાજાએ એનો આદર સત્કાર કરી પોતાના નાના કુંવરના ગુરુ તરીકેની પદવી તેને આપી. પણ થોડા વખતમાં કૌટિલ્યે મગધના એ વખતના રાજવંશની નબળાઈઓ જોઈ લીધી. રાજા ધનનંદ નબળા મનનો હતો અને એના મોટા ભાગના કુમારો ઉદ્ધત અને અવિચારી હતા. એવા કુમારો પાસેથી પોતાની મહાન યોજનાઓ ભાગ્યે જ પાર પડાવી શકાય એવી શંકા ધીરે ધીરે તેના મનમાં પેદા થવા માંડી હતી. ગુરુ સત્કારના સમારંભને દિવસે બનેલા કમનસીબ બનાવે એની એ શંકા સાચી પાડી. ભર સભામાં પુત્રોના મોહવશ એવા નંદ રાજાએ કૌટિલ્યનું અપમાન કર્યું. આથી ઘવાયેલા અભિમાનવાળા એ તેજસ્વી બ્રાહ્મણે રાજદરબારમાં પોતાની માથા પરની શિખા છોડી નાખી અને રાજા નંદને પડકાર ફેંકતા એમણે પ્રતિજ્ઞા કરી કે નંદવંશનું નામ નિશાન મિટાવી ન દઉં તો મારું નામ ચાણક્ય નહીં. અને ધુવાફુવા થતાં તે પાટલીપુત્ર છોડી ગયા. અપમાનથી સળગી ઉઠેલા ને ખૂબ નિરાશ બનેલા કૌટિલ્ય પાટલીપુત્ર છોડી જવા ઉતાવળા ઉતાવળા ચાલ્યા જતા હતા ત્યાં એક ઝાડ નીચે રમતા કેટલાક છોકરાઓના કલબલાટ તરફ તેમનું ધ્યાન ગયું. તેમણે જોયું તો એ કિશોરો રાજા રાજા નામની રમત રમી રહ્યા હતા. રમતના નિયમ મુજબ રાજા બનેલા છોકરાનો પ્રભાવ જોતા ઘડીભર એ પોતાની જાતને ભૂલી ગયા. એમની રમતમાં એને રસ પડ્યો. એમના મુખ પરના ખેદની અસર જાણે ભૂસાઈ ગઈ હોય એમ એમની આંખ હસી ઉઠી અને મો આનંદથી ભરાઈ ગયું. રાજા બનેલો છોકરો તેમને ભારે ચબરાક લાગ્યો. તેમણે તેની સાથે વાતચીત શરૂ કરી. એ છોકરાને પણ અજાણ્યા માણસની વાતમાં રસ પડ્યો.
વાત વાતમાં કૌટિલ્ય તેને પોતાની સાથે આવવા આમંત્રણ આપ્યું. કૌટિલ્ય કહ્યું કે તે ચંદ્રગુપ્તને માત્ર રમતનો નહીં પણ સાચો રાજા બનાવશે, પણ આ છોકરો તો જુદી જ માટીનો નીકળ્યો. રાજા બનેલા છોકરાએ અભિમાનથી જવાબ આપ્યો કે કોઈનો બનાવેલો રાજા તો ઢીંગલો હોય. કૌટિલ્ય એ સાંભળતા એકદમ આનંદમાં આવી ગયા. તેણે કહ્યું કે રાજા થવા માટે તાલીમ તો જોઈએ જ ને. એ વાત પેલા છોકરાને ગળે ઉતરી ગઈ અને કૌટિલ્ય પોતાને એવી તાલીમ આપી શકે એમ છે એવી ખાતરી થતાં તેની સાથે તે જવા તૈયાર થયો. તો આ રીતે મિત્રો ચંદ્રગુપ્ત અને કૌટિલ્યનો સંગમ થાય છે. વિશારદ પર ઇતિહાસના આવા પાનાઓ લઈને અમે આવીએ છીએ. જો આ માહિતી આપને ઉપયોગી લાગતી હોય તો લાઇક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો વિશારદ યુટ્યુબ ચેનલ. જોઈન વિશારદ, ટુ બી વિશારદ. થેન્ક યુ વેરી મચ.